આજે આપણે બનાવીએ છે કોબીના ભજીયા જેને આપણે તરશું નહીં જેને આપણે શેકશું નહીં પણ આપણે એને ચૂલા ઉપર પાણીમાં નાખીને એને સ્ટીમ કરશું આ છે માય મમ્મીને બહુ જ ગમ માય મમ્મીની રેસીપી છે ને ઓલરેડી ઇન્ટરનેટમાં છે આ રેસીપી પણ બધાય મને કહેતા હતા કે પ્લીઝ પાછું કરતું તો એક એક મેઝરમેન્ટ્સ અમને બતાવ તો હું પાછું આ વિડીયો તમારા લોકો માટે કરી છું તો ઇન્શાલા જો તમને જાણવું હોય કે આ કેવીતા બનાવવાનું છે ચાલો આપણે જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે ને પછી હું તમને બતાવીશ કે આપણે આ કેવી તામ બનાવના ભજીયા જે છે એ મારી પાસે ઓલરેડી આ વિડીયો છે મારી મમ્મી સાથે હું કહી હતી પણ ઘણા માણસોને ખપતું હતું કે હું પાછું આ વિડીયો કરું તમને બતાવવા માટે કે એક્ઝેક્ટલી એના મેજરમેન્ટ્સને બધું કેવીતા છે જો તમે આ રેસીપીનું મેજરમેન્ટ ગોતા હોવ તો તમને વિડીયોની ની નીચે મળશે ને વઘાર જે આપણે કરશું એમાં આપણને ખપ ખપશે બે ચમચા જૈતુનું તેલ અહીંયા છે મારી પાસે અડધો અડધો ટીસ્પૂન જીરું અડધું ટીસ્પૂન રાઈ ને આપણે હળદર એમાં ખાલી પિંચ ઓફ હળદર નાખશું અહીંયા છે મારી પાસે સૂકી કોથમીર જો તમને જો તાજું કોથમીર મળતું હોય તો તમે ફ્રેશ કોથમીર વાપરજો અહીંયા છે છ આઉસ મારી પાસે ટમેટો પેસ્ટ નિમક છે આપણા પાસે સ્વાદ દેવા માટે અહીંયા છે મારી પાસે લેમન પેપર હવે જે વિડીયો મારી પાસે ઓલરેડી યુટ્યુબમાં છે એમાં હું લેમન પેપર નથી નાખતી પણ આમાં હું નાખું છું કારણ કે હું જ્યારે લેમન પેપર સાથે બનાવું છું તો એનું સ્વાદ એકદમ મસ્ત થાય છે ને એના આ આપણે લીંબુ નાખશું ખાલી આપણે છાંટવશું ઉપર જે આપણે આપણા ભજીયા થઈ જશે તો શું એનો ફાઇન સ્વાદ આવે હવે અહીંયા જે આપણું લોટનું મિક્સચર છે એ હું તમને કહીશ અહીંયા છે મારી પાસે ત્રણ કપ ચણાનો લોટ ને અહીંયા છે મારી પાસે અડધી ચમચી લસણ આદું અહીંયા છે એક કપ મારી પાસે ડુંગળી જેને હું ફાઇન ફાઇન સાવ નાનું ચોપ કરી લીધું છું અહીંયા છે મારી પાસે અડધો કપ દહીં આપણે એમાં નાખશું નિમક સવાદ દેવા માટે પછી જે અહીંયા હું તમને કીધી કે આપણું હળદર છે એમાં આપણે થોડુંક વઘારમાં નાખશું ને થોડુંક આપણે લોટમાં નાખશું તો શું એને ફાઇન કલર આપે ને પછી આપણી પાસે છે અહીંયા પાણી હવે અહીંયા છે મારા પાસે બે કપ પાણી પણ આપણે બે કપ પાણી નહીં વાપરે કારણ કે મને ખબર નથી જો આપણે બે કપ વાપરશું કે નહીં હું તમને કહીશ કે કેટલું કપ આપણે ખાઈપૂ આપણું મિક્સ કરવા માટે હવે જેટલું પાણી હું તમને કહીશ એ પાણી તમારા માટે સાવ જુદું હશે કારણ કે તમારું ચણાનો લોટ કેવો છે કે તમે ક્યારે બનાવો છો હ્યુમિડિટી ઉપર ડિપેન્ડ થશે તો તમે એવી તમ બનાવજો કે જ્યાં સુધી તમને એમ લાગે કે તમારું લોટ ફાઇન ઘાટું છે ત્યાર સુધી હું તમને અટકલનો માપ દઈશ કે કેટલું જાય છે એમાં અહીંયા છે મારી પાસે દોઢ કપ કોલ સ્લો હવે આ કોલસ્લો જે છે એ કાંઈ નથી ખાલી આપણું કોબી છે જેને આમ ફાઇન રીતે સ્લાઇસ કરેલું છે અને આ પેકેટ અમને અહીંયા રેડીમેડ મળે છે યુએસમાં પણ જો તમે કેરેડામાં કે ક્યાંય હો ને તમને ના મળતું હોય તો તમે કોબીને સ્લાઇસ કરીને નાખજો હવે જે અમે અમેરિકામાં અમને મળે છે આપણે એની અંદર લાલ કોબી થોડીક છે એની અંદર થોડાક ગાજર છે પણ એ તમને જરૂર નથી અંદર નાખવાનું જો તમારી પાસે ના હોય તો આ તો ખાલી કા રંગ માટે નાખે છે તો ને આપણા પાસે એક સુફડિયું આપણે પાણીનું નાખશું એમાં આપણે ઉકાળશું આપણું આપણા ભજીયા હવે ચાલો આપણે શરૂ કરીએ હું તમને બતાવું કે આપણે કેવી રીત બનાવશું વઘારવા માટે હું ભૂલી ગઈ તમને કહેતા કે આપણું અહીંયા લીમડો છે આપણે લીમડો પર નાખશું તો હવે આપણે આપણું મિક્સચર વગાડશું આપણે જોશો અહીંયા તો મને ખબર છે કે આ ટમેટો પેસ્ટ ફાઇન રીતે આમ તરાઈ જાય એટલું ફાઇન કે આમ એનો જે રંગ છે ને એ લગભગ વધારે ડાર્ક થઈ જાય તો આપણને ખબર છે કે આપણું ટમેટો પેસ્ટ ફાઇન રીતે રંધાઈ ગયું છે હવે આ એક વખત રંધાઈ જશે પછી એની અંદર હું લગભગ બે ચમચા પાણી નાખીશ એની અંદર ખાલી જરાક તો શું ગોઘાટું ના હોય જ્યારે આપણે આપણા ભજીયા એમાં મિક્સ કરે અહીંયા આપણા પાસે છે પાણી લગભગ ત્રણ કપ અઢી ત્રણ કપ પાણી છે તમે જોશો કે આ પાણી ઉકળતું નથી ખાલી જરા જરા આમ સિમર થાય છે તો આ પરફેક્ટ છે હવે આપણે આપણું જે ભજીયાનું મિક્સચર છે એ કરશું પછી આપણે એની આ ભજીયાનું મિક્સર આમાં નાખશું એક વખત પાકી જશે એટલે આપણું જે આપણે વઘાયેલા છે આપણું છે એ આપણે એની અંદર નાખશું તો ચાલો હું તમને બતાવું કે હવે આપણે કેવી રીતે ભજીયા આપણા શરૂ કરીશું બનાવવામાં તો આપણું મિક્સર જો તમે જો કેટલું ફાઇન રીતે ઘાટું મિક્સચર છે અહીંયા છે આપણું પાણી જે ઉકરે છે અહીંયા એટલે ઉકળતું નથી પણ સીમર થાય છે હવે આપણે લગભગ બે ચમચા જેટલું મિક્સચર લઈ ને એને અવીતામ આપણા પાણીમાં પાળશું હવે જો તમને એમ લાગે કે તમારું આ મિક્સચર આમ આખું છૂટું પડી જાય છે તો એનું એક ચીજ છે કે કદાચ એમાં ચણાનો લોટ તમે ઓછો નહીં ખાચશો અને તમારું મિક્સચર બહુ જ પાણીવાળું છે તો એની અંદર તમને નાખવું ખપશે થોડુંક ચણાનો લોટ ને પછી તમે પાછું એને પાડવાનું ટ્રાય કરજો બીજું કે તમે આ જે પાણી છે એને બહુ ઉકાળવા નહીં દેજો ખાલી એટલું જ કે સીમળ થતું હોય કારણ કે બહારથી થઈ જશે અંદરથી કાચું રહેશે ને પછી બીજું એક વસ્તુ છે કે જ્યારે તમને એમ લાગે કે એક વખત આ કેવી રીતે આમ ખ પડે કે આ થઈ ગયા છે તમે જો એક વખત તમે જોશો કે જે તમે નાખા છો હમણાં જો અંદર ડૂબેલા છે પણ જ્યારે થઈ જશે તો આ બધા ઉપર આવી જશે એને જો ઉપર આવી જશે એટલે તમને ખ પડશે કે તમારા ભજીયા અંદર સુધી પાકી ગયા છે ઓકે તમે બો પણ અંદર નહીં નાખજો ખાલી થોડાક જ નાખજો અંદર તો શું ફાઇન રીતે બધો તાપ એમાં જાય ને ફાઇન તે પાકી શકે તો આમાં હું લગભગ બે ચાર છ લગભગ આઠ નાખી છું એની અંદર તમે જોશો કે ઓલરેડી શરૂ થયું છે કે હવે ઉપર આવવા માટે તો આપણે ખોબરશું જરાક એક વખત ઉપર આવવા મનશે પછી હું એને કાઢીને એક કાપડી બકુલીમાં નાખશું એક વખત એ બધા આ બધા આપણા થઈ જશે એટલે પછી આપણે જે આપણું વઘારનું મિક્સચર વાપર્યા છે એ વઘારનું આપણે મિક્સચર આના સાથે મિક્સ કરશું ભજીયા સાથે અને આપણા ભજીયા તૈયાર હશે આ બધા ઉપર આવી ગયા છે તો આસ્તે આસ્તે આપણે એને કાઢી નાખશું એવું કંઈક તમે ચમચો લેજો કે જેની અંદર ઠીંડા હોય તેમાં બધું પાણી જેટલું નીકળી શકે એટલું નીકળી જાય ને આપણે એને આપણું બકુલીમાં નાખતા જશું આવી રીતે તો તમે જોશો આપણું મિક્સચર છે અહીંયા જે આપણે આપણું વઘાયરા છે પણ એ છે ને જરાક હજી ઘાટું છે તો આપણે આપણને ખપે છે કે આપણે થોડુંક અંદર પાણી નાખીએ કે શું કે આપણે જ્યારે મિક્સ કરે આના સાથે આપણા આપણા ભજીયા સાથે તો તૂટી ના જાય તમે જોશો તો ક્વાઇટ આમ આમ ફાઇન એવા છે કે ડેલિકેટ છે કે તૂટી જશે તો આપણે એટલું જ પાણી નાખવું એટલું જ કે તમને એમ લાગે કે જરાક ફાઇન રીતે આ પાણીવાળું થઈ ગયું છે તો શું આપણા ભજીયા તૂટી નહીં જાય પછી આપણે એને મિક્સ કરશું હવે આપણે જરાક એના ઉપર લીંબુ અવિતામ છાચશું પછી સુકી કોથમીર લઈ અને આપણે થોડીક સુકી કોથમીર એના ઉપર અવિતામ નાખશું કે એનું ફાઇન રંગ આવે અને હવે શખી સુમૈયા આવશે ઘણા માણસો પૂછા કર્યા છે કે સુમૈયા ક્યાં ગઈ છે કેમ એના વિડીયોઝ નથી કે શું તો આજે મન થયું કે ફાઇન આપણે એને બોલાવશું કે એ આપણને ચાખીને કહેશે કે આ કેવું લાગે છે સ્કૂલેથી આવી અને હું આ રાંધીથી તો મને પૂછા કરી કે હું શું બનાવું છું તો એ મારું ઇંગ્રેજી વિડીયો માટે ટ્રાય કરી અને પાછું ગુજરાતી વિડીયો માટે ટ્રાય કર કદાચ તને આ વિડીયોમાં કદાચ ગમશે તો પ્લીઝ ગુજરાતી સમજે છે પણ બોલતા નથી આવડતું તો એ કે છે કે એને ભાઈ બારનું પણ એની અંદર એનું જે ટેક્સચર છે એને નથી ગમતું પણ આ વધારે મને ખપતું તું ખાસ કી આવીને તમને બતા તમને કે કારણ કે આ વધારે મોટાઓને ગમવા વાળું ડીશ છે બીજી વસ્તુ જે હું કરું છું ખાસ બચાવવા માટે પણ આ એકચ્યુઅલી મોટાઓને વધારે ભાવે છે અને જેને ચેક ચેક્સરનું પ્રોબ્લેમ હશે એને કદાચ ના ભાવે પણ હું ટ્રાય કરી અને મને એવું જ લાગ્યું કે જે તમે મમ્મી બનાવ્યા છે બહુ જ ફાઇન થયું છે તો આજે આપણે બનાવ્યા છે આપણા કોબીના પરિકા કોબીના ભજીયા આવતી વખતે આપણી બીજી જબરદસ્ત રેસીપી બનાવશું તો ત્યાર સુધી ખુદા